નમસ્તે, હું આદર્શ છું. વેલકમ ટુ આદર્શ એજ્યુકેશન સોસાયટી. કેમ છો બાળ મિત્રો? આજે આપણે ભણીશું ધોરણ 6 વિષય ગુજરાતી, પાઠ 4 રવિશંકર મહારાજ. તેમના લેખક છે ધીરુભાઈ પરીખ. તેમનો જન્મ 31/8/1933 ના રોજ થયો હતો. ધીરુભાઈ ઈશ્વરલાલ પરીખનો જન્મ વિરમગામમાં થયો હતો. જુદી જુદી શિક્ષણ સંસ્થાઓમાં તેમણે ભાષા સાહિત્યના વિદ્વાન અધ્યાપક તરીકે પોતાની સેવાઓ આપી છે. કવિતા, વિવેચન, અનુવાદ તેમજ સંપાદન તેમના રસના ક્ષેત્ર છે. કુમાર તેમજ કવિલોક જેવા પ્રતિષ્ઠિત સામાયિકના તેઓ તંત્રી છે. છપ્પા સંગ્રહ, અંગ 25 તેમજ હાઇકુ સંગ્રહ આગ્યા પણ તેમના નોંધપાત્ર પ્રકાશનો છે. પ્રસ્તુત કૃતિ દ્વારા લેખકે રવિશંકર મહારાજના જીવન કાર્યને રસળતી શૈલીમાં રજૂ કર્યું છે. મહારાજના સાદગી અને સેવાના અનેક પ્રસંગો આપણા જીવન માટે પ્રેરણાદાયી બની રહે છે. તો હવે બાળમિત્રો, આપણે લેસન જોઈએ. મહારાજ અને વળી સેવક. મહારાજ એટલે તો મોટા રાજા. મોટા રાજા તો સેવા કરાવે કે સેવા કરે, હા, પણ આ મહારાજ તો રાજવિનાના મહારાજ. નવાઈ લાગે છે ને કે રાજવિનાના તે વળી મહારાજ હોય? હા, આ નવાઈ પમાડે તેવી પણ ખરી વાત છે. અહીંયા લેખક છે એ કહે છે મહારાજ અને એ વળી સેવક. મહારાજનો અર્થ તો મોટો રાજા થાય. રાજા છે એ તો સેવા કરાવે, એ કંઈ સેવા કરે, પરંતુ અહીં એમણે જે મહારાજની વાત કરી છે એ મહારાજ તો એવા મહારાજ છે કે જે લોકોની સેવા થકી મહારાજ બન્યા છે. સેવા કરીને તે કંઈ રાજા બનાતો હશે? એક નવાઈ પમાડે તેવી વાત છે, પરંતુ લોકોના હૃદય પર જેની સત્તા ચાલે છે એવા આ મહારાજ છે. એમની પાસે કોઈ મોટા રાજ્યો ન હતા, પરંતુ લોકોના હૃદય ઉપર એમની સત્તા ચાલતી હતી એવા મહારાજની વાત અહીંયા લેખકે કરેલી છે. આ મહારાજને તમે નથી ઓળખતા? લો તો હું જ એમનું નામ કહું. એમનું નામ રવિશંકર વ્યાસ. હજુ એ ઓળખાણ ન પડી? રવિશંકર વ્યાસ નામ અજાણ્યું લાગે છે. અરે, એ જ એમનું ખરું નામ છે અને વ્યાસ જ એમની સાચી અટક છે. આ તો એમના લોકહિતના કાર્યોથી, એમની નિસ્વાર્થ પ્રવૃત્તિઓથી લોકોએ જ એમને મહારાજનું બિરુદ આપ્યું છે. લેખક છે એ અહીં વાત કરે છે રવિશંકર વ્યાસની. રવિશંકર વ્યાસ છે એ નામ આપણને અજાણ્યું લાગે, કારણ કે એ નામ આપણે સાંભળ્યું હોય નહીં. પરંતુ અહીંયા લેખક જેમની વાત કરે છે એ રવિશંકર મહારાજ છે. એ રવિશંકર મહારાજની સાચી સરનેમ વ્યાસ છે, પરંતુ એમણે જે લોકહિતના કાર્યો કર્યા છે એના કારણે લોકોએ એમને મહારાજનું બિરુદ આપ્યું છે અને એ રવિશંકર મહારાજ તરીકે જાણીતા બન્યા છે. આમ એ મહારાજ તરીકે પ્રસિદ્ધ થયા. આ મહારાજ એટલે જ ગુજરાતના મૂક સેવક રવિશંકર મહારાજ. લેખક અહીંયા જે વાત કરે છે એ રવિશંકર મહારાજની વાત કરે છે. લોકો એમને રવિશંકર દાદા પણ કહેતા. રવિશંકર મહારાજનો જન્મ સંવંત 1940 મહા મહિનાની વદ 14 દિવસે એટલે કે મહાશિવરાત્રિના રોજ થયો હતો. રવિશંકર મહારાજનો જન્મ થાય છે એ દિવસે મહાશિવરાત્રિ હોય છે, તો એમનો જન્મ છે એ મહાશિવરાત્રિના દિવસે થયો હતો. ઈસવીસન 1884 ફેબ્રુઆરી મહિનાની 25 તારીખે ખેડા જિલ્લાના રઢુ ગામે જન્મેલા રવિશંકરના પિતાશ્રીનું નામ શિવરામભાઈ અને
માતુશ્રીનું નામ નાથીબા હતું. એમનો જન્મ છે ઈસવીસન મુજબ આપણે જોઈએ તો 1884 માં થયો હતો. અને એમની માતાનું નામ હતું નાથીબા અને એમના પિતાનું નામ છે શિવરામભાઈ. પિતા પાસેથી જીવનમાં સારી ટેવ કેળવવાનું અને માતા પાસેથી ખૂબ ચાવી ચાવીને ખાવાની આરોગ્યની ચાવીનું શિક્ષણ એ બાળપણમાંથી જ પામ્યા હતા. કે રવિશંકર મહારાજ છે એ રવિશંકર મહારાજ એમના પિતા પાસેથી જીવનમાં સારી ટેવ છે એ કેળવવી જોઈએ અને માતા પાસેથી ખૂબ ચાવી ચાવીને ખાવું જોઈએ. એમના કારણે આપણું આરોગ્ય છે એ સારું રહે છે. તો એ બાળપણથી જ એમના માતા પિતા પાસેથી આ બાબત શીખ્યા હતા. બાળપણથી જ એમનો સ્વભાવ સાહસિક અને નીડર હતો. એ નાના હતા ત્યારથી જ એમનો સ્વભાવ છે એ સાહસિક હતો. નવા નવા સાહસ કરતા એ ડરતા ન હતા. દિન દુખી પ્રત્યેનું લાગણી વાળું હૈયું પણ એમને બાળપણથી જ મળ્યું હતું. કે દુખી લોકો છે એ દુખી લોકોનું દુઃખ છે એ રવિશંકર મહારાજ જોઈ શકતા ન હતા અને બાળપણથી જ એ આવા દિન દુખી લોકો હોય એમની મદદ કરવા માટે દોડી જતા હતા. બાળપણથી જ એ ઘરના નાના મોટા કામમાં મદદ કરતા હતા. ખેતીના પ્રત્યેક કામ એ શીખી ગયા અને હોંશથી એ કામમાં જોતરાઈ પણ જતા. કે જ્યારે નાના હતા ત્યારે એમના ઘરની અંદર પણ એ નાના મોટા બધા જ કામો કરાવતા હતા અને સાથે સાથે ખેતીનું કામ પણ એ શીખ્યા હતા અને બાળપણથી જ એ ખેતીના કામમાં હોંશે હોંશે જોતરાઈ જતા. એટલે કે ખૂબ હોંશથી એ કાર્ય કરતા હતા. કોઈ પણ કામમાં એમની શરમ સંકોચ અને નાનપ નહીં, નાનું કે મોટું કોઈ પણ કામ તેમને મન મહિમાવત. કોઈ પણ કાર્ય કરતા એ જરા પણ શરમાતા ન હતા, જરા પણ સંકોચ અનુભવતા ન હતા. નાનું હોય કે મોટું એ દરેક કાર્ય છે એ કરતા હતા. બધા જ કાર્ય છે એ એના માટે મહત્વપૂર્ણ હતા. કોઈ પણ કામ નાનું કે મોટું હતું નહીં. મોટા થયા પછી પણ એમણે કામ કરવાની વૃત્તિ છોડી નથી. હા, તેમના કામની દિશા બદલાઈ. એ મોટા થાય છે એ પછી પણ પોતાનો જે કામ કરવાની વૃત્તિ છે એ છોડતા નથી. એ સતત કામ કરતા રહે છે. પરંતુ એ નાના હતા ત્યારે પોતાના ઘરના કામ કરતા હતા, એમના ઘરને મદદરૂપ થવા માટે આર્થિક પ્રવૃત્તિ કરતા હતા. પરંતુ એ જ્યારે મોટા થાય છે ત્યારે એમની કામની દિશા બદલાઈ જાય છે. મહાત્મા ગાંધીના પરિચયમાં આવ્યા પછી તેમણે અનેક કામો ઉપાડી લીધા. એ ગાંધીજી છે એમના પરિચયમાં આવે છે એ પછી એ ગાંધીજીના ઘણા બધા કામો છે એ ઉપાડી લે છે. એ જે કામ ઉપાડે તેમાં દિલ દઈને જોડાઈ જાય. રવિશંકર મહારાજ છે એ જે પણ કામ કરે એ બધા જ કામ છે એ એકદમ એમાં એ દિલ દઈને જોડાઈ જતા, મતલબ કે ખૂબ ચીવટથી એ કાર્ય કરતા. મહાત્મા ગાંધીએ તો કહેલું પણ ખરું, બસ મહારાજની આ જ ખૂબી છે, તેમણે જે કામ સોંપો તેમાં એ પોતાનો આત્મા રેડી દે છે અને તેથી જ એમનું કામ ઝળહળી ઝળકે છે. કે મહારાજ છે એની આ જ ખૂબી છે. ગાંધીજી છે એમણે મહારાજ વિશે આવું કહ્યું હતું કે એને જે પણ કામ સોંપવામાં આવે એ કામ પોતાની આત્મા રેડી દે છે, ખૂબ દિલ દઈને એ કામ કરે છે અને એના કારણે જ એ કામ છે એ ઝળકે છે, મતલબ કે ખૂબ સારી રીતે એ કાર્ય થાય છે અને તેથી વધુ સારી અસર પડે છે. ગાંધીજી સાથેના પરિચય પછી તેમણે ભારતની આઝાદીની લડતમાં ઝંપલાવ્યું. ગાંધીજીને રવિશંકર મહારાજ મળે છે એ પછી પોતે આઝાદીની લડતમાં જોડાઈ જાય છે. જંપલાવવું મતલબ જોડાઈ જવું. યજમાન વૃત્તિનો ધંધો છોડ્યો, વિલાયતી કપડાં છોડ્યા, ગામ ઘર બધું જ છોડી એ રાષ્ટ્રના કામમાં લાગી ગયા. યજમાન વૃત્તિનો ધંધો એટલે ગોરપદાનો
ધંધો ગોર બાપા જે છે વિધિને કરાવતા હોય ને એ કાર્ય છે એ કરતા હતા, પરંતુ જ્યારે એ ગાંધીજીના સંપર્કમાં આવે છે ત્યારે એ આ કાર્ય છે એ છોડી દે છે, વિલાયતી કપડાં પણ છોડી દે છે, ગામ ઘર બધું જ છોડી અને એ દેશના રાષ્ટ્રના કામમાં લાગી જાય છે। ચરખો ચલાવી, ખાદીના વસ્ત્રો પહેરવા, સાદું ખાવું પીવું અને સાદાઈથી રહેવું એ જ એમનો જીવન મંત્ર બની ગયો હતો। ગાંધીજીના સંપર્કમાં આવી એ વિલાયતી કપડાં છોડે છે, પોતાના ઘર બાર બધું જ છોડી દે છે અને પોતે ચરખો કાતે છે અને ખાદીના વસ્ત્ર પહેરે છે અને સાદું ખાવું પીવું અને સાદાઈથી રહેવું એ જ એમનો જીવન મંત્ર બની રહે છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંથી આગળની વાર્તા છે એ હવે આપણે ભાગ બેમાં જોઈશું। થેન્ક યુ ફોર જોઈનિંગ અસ।